સારી રીતે બચાવી શકીએ છીએ। वर्ष 1998 में तत्कालीन वडाप्रधान अटल बिहारी वाजपेयी नेतृत्व में भारते एक पछी एक पांच परमाणु बॉम्ब परीक्षण कर्या। आ पोखरण बे हतुं। प्रथम परमाणु परीक्षण मे 1974 में करवामां आव्युं। पोखरण बेनी सफलता पर सरकारे 11 मे ने राष्ट्रीय टेक्नोलॉजी दिवस तरीके जाहिर कर्यो, त्यारे आजे नेशनल टेक्नोलॉजी दिवस पर जुओ अमारो विशेष अहेवाल। राजकोटनी वात करीए तो राजकोट पण विज्ञान अने टेक्नोलॉजीना क्षेत्रमां आजे खूब ज आगळ वधी रह्युं छे। शहर में रेसकोर्स खाते 1998 थी लोक विज्ञान केन्द्र चाली रह्यु छे। लोक विज्ञान केन्द्र की शुरुआत 1978 में थी, जे सौ प्रथम बाल भवन खाते स्थित हतुं। त्यारबाद तेनुं स्थलांतर करीने सुविधाओनो वधारो करवामां आव्यो। आज रेसकोर्स में चाली रहेला आ लोक विज्ञान केन्द्र में 300 वधु विद्यार्थीओ अहींया विज्ञान अने टेक्नोलॉजी की माहिती मेळवा माटे आवे छे। आ लोक विज्ञान केन्द्र में भौतिक रसायण तेमज जीव विज्ञान अंगे नानाथी लईने वडील तेमज तमाम लोकोने माहिती आपवामां आवे छे। खास वात ए छे के आजे विज्ञान अने टेक्नोलॉजी क्षेत्रे लोकोमां जागृतता आवी छे। पहला मांड 3-4 बाळको हता जेने टेक्नोलॉजी बाबते जाणवामां रस हतो। आजे वेकेशनमां 300-400 बाळको एवा छे जे रेग्युलर अहीं आवे छे। आपणे जो के राजकोट माटे એમ કહેવાય કે રાજકોટનું એક ભાગ્ય છે કે આ એક રિજિનલ કક્ષાનું સાયન્સ સેન્ટર મેળ્યું છે, અને 1998થી આ બિલ્ડિંગમાં પણ 1978માં જ્યારે સૌરાષ્ટ્ર એજ્યુકેશન ફાઉન્ડેશન ખ્યાલ આવ્યો કે આપણે એક સાયન્સનું આવું ઊભું કરવું જોઈએ, ત્યારે શેઠના સાહેબ જે અણુશક્તિ પંચના ચેરમેન હતા તેઓ ઉદ્ઘાટન કરવા આવ્યા, અને ત્યારબાદ આ સેન્ટર 1998થી નવા બિલ્ડિંગમાં છે। ધીરે ધીરે લોકોમાં એ રીતે વિજ્ઞાન પ્રત્યેની જાગૃતિ, વૈજ્ઞાનિક ટેમ્પરામેન્ટ, વૈજ્ઞાનિક અભિગમ વધતો જાય છે। એને કારણે અમારે લગભગ અહીં વિઝિટની અંદર 8-10 હજાર વિદ્યાર્થીઓ રેગ્યુલર અહીં જોવા આવે। એ ઉપરાંત અમે ખાસ કોર્પોરેશનના બાળકોની સ્કૂલો અને આઈની બધી સ્કૂલોને અમારો એક વિજ્ઞાન સફર કાર્યક્રમ હોય છે, જેમાં એ ધોરણ પ્રમાણે આવે એ ધોરણ પ્રમાણે અમે એની બેચીસ પાડીએ, 20-20ની કેમિસ્ટ્રી ફિઝિક્સ એવા રોટેશન ગોઠવીએ, અને એના કેરિક્યુલમમાં અભ્યાસક્રમમાં આવતા તમામ એક્ટિવિટીઝના એ પ્રયોગો કરી જાતે જ્ઞાન મેળવે। પહેલાં આવું બધું નહોતું, પણ છેલ્લા અમે આ 15 વર્ષથી આ બધું ડેવલપ વિશેષ પ્રમાણમાં કર્યું। મારે મોટો થઈને મારે આર્મીમાં જવું છે, એટલે એમાં જે ટેકનોલોજી વપરાય છે, જેમ કે આપણે અત્યારે નવા નવા મિસાઇલ્સ બને છે, જેમ કે Agni-3 ને ઓલી એક લેઝર છે જેનાથી આપણે ભારતની છે, એવી રીતે ટેકનોલોજી આપણને ઘણું મદદ કર્યું છે। અને જે એક મૂવી એની ઉપર બન્યું હતું આ વિજ્ઞાન દિવસનું, જેમાં આપણે ભારતીય લોકો એક ન્યુક્લિયર બોમ્બ ફોડી છે 11th મેના, અને એ બધા લોકોએ ના પાડી હતી તોય આપણે આપણી જાતે ફોડી છીએ, એટલે એમાંથી મને જોવા મળ્યું કે ટેકનોલોજીથી આપણે ઘણી વસ્તુ કરી શકીએ, અને મારી ઈચ્છા છે કે હું ટેકનોલોજીમાં આગળ વધું। 11 મે એટલે કે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ, આજના આ આધુનિક યુગમાં તૃષ્ક અને ભૂષ્ક જે રીતના વિજ્ઞાન છે તે વિકાસ કરી રહ્યું છે, ખાસ તો આજના દિવસની ઉજવણી એટલે કે પોખરણ ખાતે 11 મેના રોજે જે પ્રથમ વખત પરમાણુ પરીક્ષણ કરવામાં આવ્યું હતું, આ યાદીને લઈ અને આ દિવસની ઉજવણી કરવામાં આવે છે। ત્યારે રાજકોટ ખાતે આવેલું જે વિજ્ઞાન ભવન છે, વિજ્ઞાન કેન્દ્ર છે, ત્યાંની સાથે આપણે આ મુલાકાત કરી છે। ખાસ તો આજની યુવા પેઢી છે તે વિજ્ઞાન પ્રત્યે કેટલું જાગૃત છે એ મુદ્દે આપ આજે ચર્ચા કરીશું। ખાસ તો જે રીતના આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ છે, તમે અહીંના મેનેજમેન્ટ સંભાળો છો, શું કહેશો આજના વિજ્ઞાન? એટલે અત્યારે આ બાળકો જે છે એ વિજ્ઞાનમાં ખાસ તો ઇલેક્ટ્રોનિક્સને લાગતું કામ કરી રહ્યા છે। ઇલેક્ટ્રોનિક્સ પ્રોજેક્ટમાં એ લોકો એક નાનકડી સર્કિટ બનાવશે, અને આખું વેકેશન છે એ વિજ્ઞાનલક્ષી પ્રવૃત્તિ થાય એના માટે લોકવિજ્ઞાન કેન્દ્ર છેલ્લા 25 વર્ષથી આ પ્રકારના વર્કશોપ કરે છે। અને ઇલેક્ટ્રોનિક્સ કે રોબોટિક્સના નામ જે છે એ તો આજકાલથી કદાચ 4-5 વર્ષથી બધામાં જાણીતા થયા હતા, પણ અમે છેલ્લા 15 વર્ષથી ઇલેક્ટ્રોનિક્સ, રોબોટિક્સ, માઇક્રો કંટ્રોલર્સને લાગતા વર્કશોપ અહીંયા કરાવીએ છીએ, અને સાવ નાના બાળકોથી શરૂ કરીને એવા બાળકો પણ અહીંયા કામ કરી ગયા છે કે જે લોકો અત્યારે એન્જિનિયરિંગ એમનું પૂરું કરીને કોઈ સારી જગ્યાએ કોર્પોરેટમાં સારી પોસ્ટ ઉપર, ટેકનિકલ પોસ્ટ ઉપર હોય
એવા બાળકો અહીંયાથી તાલીમ લઈને ગયા છે. કૃષ્ણ રીતના વાત કરવામાં તો રાજકોટ વિજ્ઞાન કેન્દ્ર ખાતે છે, છેલ્લા 15 વર્ષથી છે તે વિજ્ઞાન બાળકો છે તેને જે આ એડવાન્સ કહી શકાય કે એડવાન્સ ટેકનોલોજી મુજબનું જે છે ભણતર પણ અહીં આપવામાં આવે છે. ખાસ તો આજે જ્યારે વિશ્વ ભારતીય એટલે કે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે રાજકોટનું પણ અનોખો ફાળો હંમેશા વિજ્ઞાન માટે રહ્યો છે. આધુનિક સમયમાં વિકસતા વિજ્ઞાનને બાળકો નજીકથી જુએ તે માટે રાજકોટ રેસકોર્સ ખાતે સાયન્સ સેન્ટર કાર્યરત છે. 11 મેના રોજ પોખરણ ખાતે ભારતે સફળ અણુ પરીક્ષણ કર્યું હતું, જેની યાદમાં આજના દિવસે નેશનલ સાયન્સ ડે ઉજવવામાં આવે છે. બાળકો આજના આ ઇતિહાસને યાદ રાખે તે માટે આ દિવસની ઉજવણી વિશેષ રીતે કરવામાં આવે છે. શુભમ ભટ્ટ, નિર્માણ ન્યૂઝ.